નારણદાસ બાપુ પરમાત સેવા ટ્રસ્ટ સથરા, અહીંયા ભાઈ લખે છે, બાપુની 15મી પુણ્યતિથિ નિમિત્તે અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યો નથી એ બદલ ક્ષમા માંગુ છું. મારા તરફથી આ પ્રસંગ નિમિત્તે રૂપિયા 11,100 રોકડા અહીંયા મોકલાવે છે, તો સ્વીકાર કરવા માટે વિનંતી. ભાઈ લઈ જાજો, પછી પાછા ગોતશો. ભાલિયા દુલાભાઈ ઓગડભાઈ, કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત મહુવા, એકવાર ભાઈને જોરદાર તાળીઓથી વધાવો. બોલે ખાખી બાપુની. દ્વારિકાધીશ માંગુ વિષ આપે ત્રીશ મારો, દ્વારિકાધીશ ઈતો રંગીલો રાય રણ છોડ છે, ખજાને ક્યાં કઈ ખોટ છે. એ દુનિયા અમારી કોઈ હકી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું તેથી મારી ખોડાલ હતી, એ કોઈ નહોતું તેથી મારી ખોડાલ હતી. આ દુનિયા અમારી કોઈ હકી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું તેથી મારી ખોડાલ હતી, એ કોઈ નહોતું તેથી મારી ખોડાલ હતી. માં જાય ખોડિયા માયા. જોગ માયા, જોગ માયા, જોગ માયા.
શક્ય છે એટલી બધી ફરમાઈશ પૂરી કરવાની કોશિશ કરીએ. એ રંગે રમે આનંદે રમે આજ મારી ખોડિયાર રંગે રમે. તો આ હીરની છે દીકરી આ હીરની છે દીકરી કે એનું અમારમાં છે હીરની છે દીકરી કે જેનું અમારમાં છે ના એને હરી નિહારે લાગી લગની બજિયા સુંદર શામ શામળિયા હારે લાગી લગની બજિયા સુંદર શામ આ હીરની છે દીકરી એનું અમારમાં છે
એનો અમાર માં છે ના એને હરી નિહારે લાગી લગની બજિયા સુંદર શામ શામળિયા હારે લાગી લગની બજિયા સુંદર શામ 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 સત્યવિદાસ સત્યવિદાસ સત્યવિદાસ
¡Gracias!
જોલી તો ખાલી હાલે જ નહીં, આમાં તો 10 ટાક્યું જો હે. બેડા પાર કર દો જોલી મેરી ભર દો, બેડા પાર કર દો ઓ સસરા ધામ વાલે વાલે, જોલી મેરી ભર દો, જોલી જોલી મેરી ભર દો, એ જોલી મેરી ભર દો ઓ સસરા ધામ Thank you.
आज गुनाह माफ कर दो कर दो, जोड़ी 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 जोली मेरी भर दो बेड़ा पार कर दो, जोली मेरी भर दो ससुरा धाम वाले वाले, जोली मेरी भर दो जोली जोली मेरी भर दो, ए जोली मेरी भर दो ओ ससुरा दर्शन दे जोरे बावलिया दर्शन दे जोरे, दर्शन दे जोरे बावलिया दर्शन दे जो, दर्शन दे जो, दर्शन दे जो
साउंड वा एक बार साउंड ने जोरदार ताड़ियों से बजाओ भाई। हम सबकी आश पूरी कर दो कर दो, आश पूरी कर दो, झोली मेरी भर दो, बेड़ा पार कर दो ससुरा धाम वाले वाले, झोली मेरी भर दो, झोली झोली मेरी भर दो, ए झोली मेरी भर दो ओ ससुरा धाम वाले। ए उठी अमर में कस कमर में तू समर में चारणी, उठी अमर में कस कमर में तू समर में चारणी, ए दाड मर में खड़क घर में रण नगर में देशना वीर शहीदों ने पण याद करी लईए। ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश के यारों, इस देश के यारों क्या कहना, ये देश है जोड़ी जाती वीरों की,
પાસે એક ખાડો ખોદી અને એક માણસ બેઠો બેઠો ખાડો ખોદે અને બપોરના ટાણે એક માણસ ત્યાંથી નીકળે છે અને નજર કરે છે. કે આ માણસ પાગલ છે. ફાટેલ તૂટેલ કપડાં હતા, માથે પાઘડી બાંધેલી, અને જા નજર કરે કે ભાઈ અહીંયા તું શું કરે છો, આ બગડ નદીના કાંઠે તું શું કામ કરે, આ ખાડો ખોદવાનું? તો કે હું એક નામ દાટું છું. એક નામ દાટું છું. કે એ નામ કોનું? કે હામી ડેલી છે ને આયરની, એ ડેલીમાં હું ત્યાં જઈને ઘણી વાર ખખડાવી ટકોર કરી, પણ ડેલીનો ઉઘાડી બપોરનું ટાણું છે, મારે જમવું હતું પણ એનો જીવ નહી હાલ્યો. એટલે એ માણસ આખા જગતમાં એમ કહે કે રામ આયરની વાત ની, રામ આયરની વાત ની આજ મેં અખતરો કર્યો, ભલામણા બારનું ન ખોલ્યું એ માણસે. એટલે હું એનું નામ દાટું છું. એ જે માણસ હતો એને પણ એમ કીધું કે હા એનું નામ મારે દાટવું છે, લાવ હું તું બે ભેગા થઈ આપણે નામ દાટી દઈએ. ખાડો કર્યો, બે પાણા નાખ્યા અંદર અને ધૂળ વાળી દીધી, અને પછી કીધું કે હે ચારણ હે કવિરાજ તું ચારણ જ હોવો જોઈએ, કારણ કે બુંજ બેડા દ્રવ આંધળા જુસળ વેલા અનંત રાજ દવારે વેંઢણા યથા ચારણા લક્ષણા, તું ચારણ જ હો. ચંદ ચંદ બરદાઈ નો દુહો બિહારી દાસ, અરે કવિતા કેશવની અને સોપાય તુલસીદાસ, જ્યાં જ્યાં છંદ સપાકરા અને આજે એ કાવ્ય સાંભળવા મળે. જ્યારે જ્યારે આ ધર્મને જરૂર પડી છે ને ગાયું ને ગૌત્રીને બાપ કપાથી બચાવ્યો તો ચારણ બચાવી તે. હે કે હું નામ દાટું છું, કાલ હવે બાપ નામ દાટી દીધું, માથે ધૂળ વાળી અને હામી ડેલી છે ને એની બાજુની, એ ડેલીમાં જાય બાપ બપોરનું ટાણું છે, હું તને જમ્યા વગર ન જવા દઉં. અને માણસ ને લાલ લઈ જાય, બપોરના ટાણે જમાડે છે, અને પછી એમ કે બાપ હવે એમ ન જવાય, હાથ આઠ દહદી રોકા. કે પણ હું એક ગરીબ ચારણ છું ભલામણા, મારે બેહુને મૂકવા ગયો હતો, દુષ્કાળ જેવું વાતાવરણ છે, દુષ્કાળ પડવાની છે, એટલે હું મૂકવા ગયો છું મારા માલ ઢોરને, મારે રોકાવું નથી, કે તારા ઘરે હું જે વ્યવસ્થા થાય હું પોગાડી દઈ, પણ તારે રોકાવું તો હોય. 10-15 દિવસ રોકાય છે અને 200 ઘોડે સવાર જ્યાં ધીરા ધીરા કુકોડ કંધા મૃગ હુંજણા શત્રુને મન સાઈ તાતાઈ તોરી નીપજે ભાઈ દેવ કો પાછળ, અરે બુઢે વસ્તર ગેડિયા પંડ પીડીનો તાર એ નરપટા ઢર નીપજે ભાઈ દેવ કો પાછળ, બાગડતા 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 કરતા ઘોડલા લઈને 200 સવાર આવી અને બગદાણાના પાથરની અંદર ઉભાર્યા અને ટકોર કરી જાઓ. આ તો ભા ગોહિલ સિહોરથી પધાર્યા છે. રાઘવ આયરને કહ્યો કે હાલો આપણે દ્વારકાની જાત્રાએ જવું છે, એક આપણે દ્વારકાની જાત્રાએ જવું છે. અને ટકોર ડેલીએ થાય અને ગડગડતી દોટ કાઢી અને બધ ભરીને મેળા કે બાપ આજે હાંજનું ટાણું છે, હવે વ્યાળું કર્યા વગર અહીંથી ડગલું ન ભરાય, વ્યાળું કરીને જાય પછી ઠાકરના દર્શન કર્યા, પછી દ્વારકાધીશના દર્શન કરીએ અને એ 200 જણાને અહીંયા જમાડ્યા સાહેબ. ₹21,000 આપણા પંથકના ધારાસભ્ય આરસીભાઈ મકવાણા તરફથી આવે છે, એમને જોરદાર તાળુથી વધાવો બાપ. અને 200 માણસને અહીંયા જમાડી અને પછી કીધું કે હાલો રાઘવ બાપ હે આયર હાલો આપણે જઈએ હવે. અને સાહેબ એ બે 200 સવાર અને એમ કીધું રાઘવ આયર કે મારી હારે ચારણ 15 દિવસ તા મારી મહેમાન ગતિ છે, એને હારે લઈ લઈ તો હવાનું થાય હો સાહેબ. અને ત્યાંથી ધીરા ધીરા 200 જણા ત્યાંથી ધીરે ધીરે નીકળવા મંડાણા અને ગોમતીના પાથરમાં આવી અને ગોમતીમાં હવારનો પોર ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા લઉં માવણા મરણ જીવન લગ માણ રાખે કાચે બરાઉ. હવારના પોરની અંદર ગોપનીનું સ્નાન કરવા માટે ત્યાં બધા ઘોડે સવારો ઉભા રહ્યા અને એમાં દરબારે ટકોર કરી કે પેલું સ્નાન જે કરે એને દ્વારકાની સોરાસી કરવાની સાહેબ, હે એને દ્વારકાની સોરાસી કરવાની. અને અહીંથી એટલા બધા ઘોડે સવારો ઉભા થાય ને એમાંથી વચ્ચેથી ધીરો 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 એ રાઘવ આયર આવીને કીધું મહારાજ આપ તો મહારાજા છો, આપ રાજા છો, પણ મારાથી છે ને એક તમને નાની વાત કરવી છે, આપને ખોટું ન લાગે તો, કારણ કે તમારાથી અમે આગળ ન જઈ શકીએ, તમે તો અમારા પંથકના રાજા છો, આપની જો રજા હોય તો હું પેલું સ્નાન કરું, મારે દ્વારકાની સોરાહી કરવી છે, હે મારે દ્વારકાની સોરાહી કરવી, પણ આપની રજા હોય તો. અરે બાપ આયર હવે તો રજા હોય જ ને. અને સોરાહી કરી અને ધુવાડો નીકળવા માંડ્યો, મહારાજ બેઠા હતા અને આંખોમાં આહુડ આવવા માંડ્યા અને ટકોર કરી કે એ આયર ધુવાડો બહુ થઈ ગયો, અને પછી ટકોર કરી તો સમય આવે તે ઘા કરી લેવાય કે હજી ધુવાડો નથી, એ ધુવાડો હજી બરોબર નથી, કારણ કે જે દાટેલા બાર આવે ને પછી જ હાસો ધુવાડો કહેવાય, ત્યાં સિવાય હાસો ધુવાડો ન કહેવાય, કારણ કે હું રામ આયરનો દીકરો સાહેબ. એ તેથી ટકોર કરીને સમજાવી દીધું ને ચારણે કીધું વાહ મરદ વાહ સાહેબ. આ તાકાત કેની હોય? રોટલાની તાકાત હોય છે. એમ જાણે જાણે દીધું છે આજ આપ ખૂબ સારો ઘોર કરો છો અને ખાખીની એટલી બધી દયા છે સાહેબ
એક ને ગોતો તો અનેક જડીને આવીને ઉભા રહી જાય એવી ખાખીની કૃપાથી ખોડલની કૃપાથી આપની સમક્ષ પાછા રજૂ કરું છું. રાજભા ગઢવી જોરદાર તાળીઓથી બતાવેલો રાજભા ગઢવી બતાવેલો રાજભા ગઢવી બતાવેલો. મોગલ માના એ ભગુડા હરે મોગલ માના ધીંગાને ગરવીલા ધામ માતાજી તમારી ટેવ છે હવને તારે ઘણો બધો આનંદ કર્યો અને હજી આટલી બધી સંખ્યામાં આપ એમને બેઠા છો એટલે બહાર નીકળ્યા ત્યાં ખબર પડી કેટલી ટાઈટ છે. તમારી ઊંફ જ હારી છે હો, તમારી ઊંફને પડકારો. હા, અમૃત શું બે હોઠ હેઠા કરી શકું છું, અમૃત ઘાયલ હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું, ઘાયલ શું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. એવો અડા ભીડ ડાયરો જ્યારે મારી સામે બેઠો છે. બેને બહુ સરસ જગદંબાની વંદના કરી, બાપાની વંદના કરી અને મહાદેવની વંદના કરી. આટલું બધું આપ આપો છો. હમણાં મને રાજભાઈ કહેતા હતા કે 50-40 હજારનો એમ દિવસનો ટાર્ગેટ રહોડાનો હતો અને લાખ ઉપર વયું ગયું માણસ જમવામાં. આ તો આ બાવલીઓ અને ખોડિયાર પૂરું કરે, બાકી આ જેવી તેવી વસ્તુ નથી. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ બધું સમજી શકાય છે, પણ જેને સમજવું છે એના માટે કહેવાય.
બાકી જેને જલારામ નથી જગાડી હી કે એને આલારામ હું જગાડવાનો હતો એની વાતો નથી સાહેબ. હા પણ આપનો જે પ્રેમ છે, આપનો જે ભાવ છે, આપની જે લાગણી છે, એટલે મને પણ એમ થાય કે બાવલિયાના સાનિધ્યમાં મારા શબ્દોમાં બે ત્રણ કડીમાં હું વંદના કરી લઉં. એટલે કે ગગડે એ નગારા સથરાના ધામ મારે અરે ગગડે નગારા સથરાએ ધામ મારે ઉગે રૂડું પુણ્યવાળું પર પાત રે ગગડે નગારા ખોડ ખાખી તારી દયાનો દરિયો આયા ગુગવે રે ખાખી તારી દયાનો દરિયો બાવા ગુગવે રે એ મારુડા નેહરુ પી અમારા નાવરે ગગડે ગગડે નગારા સથરા બાપુ તારી આયા બાપુ તારી દયાથી લીલી છે વાડીયું રે નારણ દાસની દયાથી આ લીલી લીલી વાડીયું રે ખીલાય માં ફોરમું વાળા રૂડા ફૂલ રે ગગડે નગારા સસરા બાપુ તારી દયાથી વરહે આયા મે ઉલો રે અને બાપુ તારી દયાથી ઉગે રૂડા મોન રે ગગડે નગારા સસરા ના કામ મારે ગગડે નગારા સસરા ના કામ
પૂરી થઈ ગઈ છે ક્યારની અને 26મી જાન્યુઆરી અને આપણી માં ભારતી માટે